નસવાડી તાલુકાના અંતિયાર સિમલાખડુ ગામે નલસે જલ યોજનામાં કામગીરીમાં ભ્રષ્ટાચારને લઈને ગામજનોએ આપ્યું મામલતદારને આવેદન. નસવાડી તાલુકાના અંતરિયાર સિમલાખડુ ગામે દેશ આઝાદ થયા બાદ પ્રથમવાર સરકાર દ્વારા નળસે જળ યોજના આવી છે ત્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તેઓ ખૂબ ખુશ હતા. ત્યારે આ યોજનાનું કામ શરૂ થયું ત્યારે કોન્ટ્રાક્ટર તરફથી નિયમ મુજબનું કામ ન કરાતા આજ રોજ ગ્રામજનો ટ્રેક્ટરમાં આવી નસવાડી મામલતદારને આવેદન આપી આવેદનમાં જણાવ્યું હતું કે સિમલાખડુ ગામમાં નળસે જળ યોજના હેઠળ કામ શરૂ થયું છે. તે પ્લાન એસ્ટિમેટ મુજબ નથી તેમજ કોતરમાંથી માટી રેતી લાવી સ્ટેન્ડ પોસ્ટ બનાવે છે ત્યારે નિયમ મુજબ સફેદ રેતી કપચી સિમેન્ટ વાપરવાના હોય છે તથા પાઇપ તેની ઊંડાઈ પ્રમાણે જમીનમાં દબાવવામાં આવતી નથી તેથી અધિકારીઓ કામ જોવા પણ આવતા નથી કે કોન્ટ્રાક્ટર પણ હાજર રહેતા ન હોય. રજૂઆત કોને કરવી? તેથી આજરોજ નસવાડી મામલતદાર કચેરી આવી મામલતદારને પત્ર આપી નિયમ મુજબ કામ થાય તેમજ નવસારીથી આ કામ થાય તેવી રજૂઆત કરી મામલતદારને નસવાડીના ગામ લોકોએ આવેદન આપ્યું હતું. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. પાણીની બહુ તકલીફ છે તો નળ આવ્યા તો અમે ખુશ હતા તો નળ બનાવે તો એ લોકો કોતરમાંથી મંટોળું લાવીને વાપરે છે તો એ કામ બરોબર થતું નથી. એ ચોકડી બનાવે તો એમ એક સાઈડ બનાવે એક સાઈડ ઓદરી પડે એવી રીતના કાચું મટીરિયલ વાપરીને એ લોકો બનાવે તો એ બરોબર થતું નહીં. ને જઈ પાઇપ લંડાવી બી ને તઈના તઈ ઘરની બહુ એમ દૂર હોય ને તો તઈ તે લોકો નળ દેહાડી દે છે. એમ કે અમે મજૂર લોકોને એમ કહીએ કે અમારે અમારા ભાઈના સુધી નળ જોવે તો એ લોકો શું કે એમ કે ના એમ એ તમારે જાતે ખોદવાનું ને જાતે લઈ જવાનું. અમારે જે કોન્ટ્રાક્ટ કહે એ હિસાબથી અમારે કામ કરવાનું. એટલે એ લોકો જઈ પાઇપલાઇન છે ને ત્યાં જ નળ ઉભો કરી દે છે એ રીતના એ લોકો કામ કરે. અત્યાર સુધી કોઈ કોન્ટ્રાક્ટ કે કોઈ જોવા આવ્યું નથી અમારા ગામમાં. શું નામ તમારું? ગમી બેન સીમન ભાઈ રાઠવા.